सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। जिल्लामां सक्रिय बनेली हनी ट्रेप उपर फसायो गाळियो, पालनपुरमां दाखल थयेली फरियाद बाद चार आरोपीनी जिल्ला एसओजीए करी धरपकड। डीसा तालुकाना कंसारी गाममां वरसाद बंद थया बाद पण खेतरोमां नथी सुकाया पाणी, स्थानिक खेडूतो रवि सीजनना वावेतरने लई चिंतित। बनास डेरीनी चूंटणीनुं फूंकायुं ब्यूगल, आगामी 19 ऑक्ટોબરના નવા ચેરમેન માટે યોજાશે ચૂંટણી। लाखणी तालुकाना गळा गाममां लाकडाना बेनमून ट्रेक्टर बनावता दिनेशभाई, प्रधानमंत्रीना आह्वान बाद दिनेशभाईना रमकडामां आवी तेजी। हवे जोईए समाचार विगतवार। बनासकांठा जिल्लाना मुख्य त्रण जळाशयोनी वात करवामां आवे तो दांतीवाडा डेममां आजे सांजे 4 वागे 606 क्युसेक पाणीनी आवक नोंधाई हती, जयारे डेमनी सपाटी 589.33 फूट नोंधाई छे। दांतीवाडा डेममां पाणीनो जथ्थो वधीने 64.13% नोंधायो छे, જ્યારે મુક્તેશ્વર જળાશયમાં આજે પાણીની આવકમાં 25% ઘટાડો નોંધાયો છે। ડેમમાં અત્યારે 75 ક્યુસેકની આવક ચાલુ છે। ડેમની સપાટી સાંજે 4 વાગે 650.39 ફૂટ નોંધાઈ હતી, જ્યારે પાણીનો જથ્થો 54.60% નોંધાયો છે। સીપુ ડેમની વાત કરવામાં આવે તો સીપુ ડેમમાં પાણીની આવક બંધ છે અને ડેમની સપાટી 575.62 ફૂટ નોંધાઈ છે। સીપુ ડેમમાં પાણીનો જથ્થો અત્યારે માત્ર 7.39% છે। हनी ट्रेपमां शिक्षक ने फसावीने 7.5 लाख पड़ावी लेनार हनी गेंगना चार आरोपीने एसओजी पोलीसे गणतरीना कलाकोमां झड़पी दीधा छे। आ चार आरोपीओ पासेथी 3,45,000 रोकड़ा तेमज एक बलेनो कार, 3 मोबाइल, खंजर सहित कब्जे करी आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे। पालनपुर एरोमां सर्कल पासेथी झड़पायेला चार आरोपीओमां पालनपुर तालुकाना कुंभलमेरनो चंद्रकांत उर्फे टीनो बाबूजी ठाकुर, डीसानी पिंक सोसायटीमां रहेतो अने सोनीकामनो व्यवसाय करतो तेजस उर्फे टोनी भेमजीभाई सोनी अने जलोत्रानो शाहरुख खान रहमतुल्ला खान बिहारी तेमज जूना डीसानो एहसान खान नजीर खान परमारने एसओजी पोलीसे झड़पी पाड्या छे। हनी ट्रेप गेंगना हजु 3 आरोपी फरार छे। युवती सहित अन्य आरोपीने झड़पी पाडवा माटे पोलीसे कवायत हाथ धरी छे। बनासकांठा जिल्लामां हनी ट्रेपनी आ बीजी फरियाद पोलीस मथकमां नोंधाई छे। લોકોને યુવતી સાથે ફસાવીને લાખો રૂપિયા પડાવી લેવાની હની ટ્રેપ ટોળકી દ્વારા ડીસા અને પાલનપુરના અનેક લોકોને નિશાન બનાવ્યા છે। જોકે પોલીસના હાથે ઝડપાયેલા હની ટ્રેપના આરોપીઓના રિમાન્ડમાં હની ટ્રેપના માસ્ટર માઇન્ડના નામ ખુલે તેવી શક્યતા પ્રબળ બની છે। ધાનેરા તાલુકાના સામરવાડા ગામે બનેલી ગોજારી ઘટનામાં પરિવારના 2 સભ્યોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 2ને ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધાનેરા તાલુકાના સામરવાડા ગામે રહેતા જેતપુરી ગૌસ્વામી કે જેઓ પોતાના કાચા પતરાવાળા મકાનમાં રહે છે, મકાનની આગળ આરસીસીનું પાકું ધાબું ભરેલું હતું। જો કે આ મકાન વર્ષો જૂનું હોવાથી બાંધકામ પણ જર્જરિત બની ગયું હતું। આજે પરિવાર સાથે મળી જ્યારે ઘરની આગળ બેઠા હતા તે દરમિયાન અચાનક ઘરની આગળનો સ્લેબ નીચે પડતા ઘરના સભ્યો સ્લેબ નીચે દબાઈ ગયા હતા, જેમાં ગૌસ્વામી જેતપુરીના પત્ની નાનુબેન તેમજ તેમને મળવા માટે આવેલો ભાણેજનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। ગ્રામજનો તેમજ સમાજના આગેવાનોને જાણ થતા ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને 108 મોબાઈલ વાન દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરાના સરકારી દવાખાને લઈ જવાયા હતા। ધાનેરા પોલીસે આ ઘટનાના પગલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે। કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન ખુલતા જ ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા 2 મહિનામાં અનેક વાહનોની ચોરી થઈ છે। વારંવાર બાઇકોની ચોરી થતાં સ્થાનિક લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ હતી। તે દરમિયાન ડીસામાં પણ બાઇક ચોરીના પગલે પોલીસ સતર્ક બની હતી અને ડીસાના રાજમંદિર 4 રસ્તા પાસે ડીસા દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન
ત્યાંથી પસાર થતા એક શંકાસ્પદ બાઇક ચાલકને થોભાવી તેની પૂછપરછ કરતા તેણે બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે બાઇક સવાર હિતેશ ગેલોત અને વિક્રમ ભારતી ગોસ્વામીની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં બંને ચોરોએ અત્યાર સુધી અલગ અલગ જગ્યાએથી કુલ 8 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। પોલીસે ચોરી કરેલા 8 બાઇક જપ્ત કર્યા છે અને બંને રીટા ચોરને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજમંદિર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન શંકાસ્પદ ઇસમોને ચેક કરતા 8 જેટલા ચોરાયેલ મોટરબાઇક તથા 2 ઇસમો દિશા દક્ષિણ પોલીસે ઝડપી પાડ્યા છે અને આ તપાસ દરમિયાન અગાઉ બીજા કોઈ ગુનાઓ પણ જો થયા હોય તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કુલ 8 મોટરસાઇકલ અલગ અલગ કંપનીના રિકવર કરવામાં આવ્યા છે। આ બિનવારસી મોટરસાઇકલોને ડાયરેક્ટ કરી અને ચોરો દ્વારા ચોરી કરવામાં આવતી હતી અને આ માટેની તપાસ ચાલુ છે। પોલીસે અત્યારે 8 ચોરીના બાઇક સહિત 2 રીઠા ચોરને ઝડપી પાડ્યા છે, ત્યારે હજી પણ વધુ બાઇક ચોરીના ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ સતત થઈ રહેલા વાહન ચોરીના કારણે દિશા દક્ષિણ પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે, ત્યારે આ ચોરો પાસેથી રિમાન્ડ દરમિયાન વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી દિશા શહેર દક્ષિણ પોલીસ આશા રાખી રહી છે। દિશાની ઉત્તર પોલીસ મથકની પોલીસે ચોરી કરવા નીકળેલી એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે, જે ગેંગ માત્ર ને માત્ર લક્ઝરિયસ ગાડીઓની ઉઠાંતરી કરે છે। ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો કે હોન્ડા સિટી જેવી 20 લાખથી વધુની કિંમતની ગાડી હોય તો જ આ ગેંગ ચોરી કરતી હતી। દિશામાં શિવનગર વિસ્તારમાં જ્યારે પોલીસ વાહન ચેકિંગમાં હતી તે સમયે એક ચોરીની ગાડી આવી રહી હોવાની માહિતી મળતા પોલીસે નાકાબંધી કરી હતી। તે દરમિયાન હરિયાણા પાર્સિંગની સ્વિફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેને ઊભી રખાવી તપાસ કરતા તેમાંથી ગાડી ચોરી માટેની સાધન સામગ્રી મળી આવી હતી, જેથી પોલીસે ગાડીમાં બેઠેલા ફિરોજ ખાન ઉર્ફે કાલુ ઇસ્માઇલ ખાન મલાલા, કૃષ્ણ હરિરામ વિષ્ણોઈ અને સુભાષ ઉર્ફે કલ્લુ લીલુરામ મીરની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આ ગેંગે અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી અનેક લક્ઝરિયસ ગાડીઓની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અને ચોરી કરેલી ગાડીઓ ક્યાં વેચી છે તે માટેની તપાસ હાથ ધરી છે। દિશા ઉત્તર પોલીસ સ્ટેશનની શિવનગર ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચેકિંગ દરમિયાન 3 ઇસમોને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ પૂછપરછ કરતાં આ ગાડી જે છે એ ચોરાયેલી છે તેવું માલુમ પડ્યું છે અને આ સાથે સઘન પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યા છે, જેમાં આ આખી ગેંગ જે આંતરરાજ્ય ગેંગ છે તે ચોરી કરતી હતી અને આ ગેંગે દિશા દક્ષિણ, મહેસાણા, ઊંઝા, હરિયાણા વગેરે જેવા વિસ્તારોમાં પણ ચોરીના બનાવો પાર પાડ્યા છે અને તેનો પણ ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે। અલગ અલગ રાજ્યમાં ચોરી કરતી આંતરરાજ્ય ચોર ટોળકીને દિશાની ઉત્તર પોલીસે ઝડપી પાડી છે, તેમજ હજુ પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલવા માટે પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। થરાદ પોલીસ દ્વારા આજે થરાદમાં હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં થરાદ પોલીસ દ્વારા ડીસા હાઈવે ઉપર આવેલા હેલીપેડ નજીક રાખવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન પોલીસે બાઇક ઉપર હેલ્મેટ વગર અવરજવર કરતા 20 લોકોને ઝડપી પાડ્યા છે અને તેમની સામે 500 રૂપિયાનો દંડ વસૂલ કરી કુલ 20,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો। થરાદ પોલીસની હેલ્મેટ ડ્રાઈવના પગલે હેલ્મેટ વગર ફરતા બાઇક ચલાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોકસભામાં 2 મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે, જેમાં એક ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય બિલ 2020 તેમજ કૃષિ સેવા ઉપર ભાવ ખાતરી અને કરાર બિલ 2020 નામના 2 બિલોને લઈ ખેડૂતોના શું પ્રતિભાવો છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો, ત્યારે ખેડૂતોમાં સરકારના 2 બિલને લઈ અલગ અલગ પ્રતિભાવો જોવા મળી રહ્યા છે। કેટલાક ખેડૂત સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે હિતકારી દર્શાવવામાં આવી રહ્યો છે, જ્યારે કેટલાક ખેડૂતો સરકારના નિર્ણયને ખેડૂતો માટેની લોલીપોપ જણાવી રહ્યા છે। આજે જ્યારે અમે ખેડૂતો સાથે વાત કરી ત્યારે કેટલાક ખેડૂતો સરકારના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે તેવું જણાવ્યું હતું। હાલની સરકાર જે ખેડૂતલક્ષી કહેવાય છે અને ખેડૂતો માટે સારી એવી સ્કીમ કાઢી છે કે એપીએમસી માર્કેટમાં જ્યારે ખેડૂત લઈ અને અનાજમાં લૂંટાઈ જતો હતો, વેપારીઓ એમના ભાવે આવતા અને ખેડૂતનો પૂરતો ભાવ ના મળતો,
પણ હાલ કેન્દ્રની સરકારે જે સારો કાયદો લાવ્યો છે કે ખેડૂત જ્યારે ધારે ધારે જે તે વેપારીને જે તે પાકનો વેપાર કરી શકે છે એની જાતે, એટલે આ કાયદો સારો જ છે. હવે આપણે આજે કે મારું કહેવાનું એ છે કે ભાઈ આ જે સરકારે આ જે કાયદો ઘડ્યો કે ભાઈ ખેડૂતને જ્યારે પણ કોઈ પણ અનાજ છે કોઈ ધોન છે એ પહેલાં માર્કેટમાં વેચવાતા હતા અને હવે ત્યાં જે સીધે સીધો વેપારી હારે કોન્ટેક કરી અને વેચી ગયે એ પણ સારું છે એકદમ અને સરળ છે. મારો કહેવાનું છે કે જે આ સરકાર અત્યારે જે કરવા માગે છે અને જે સીધે સીધો ખેડૂતનો માલ ખરીદે તો ખેડૂતને મોટો ફાયદો થાય, અથવા તો જે આપણે જે સરકારને એક સૂચના આપીએ છીએ કે જો ખેડૂતનો માલ અત્યારે બજારમાં જાય ત્યારે એ ચૂંથાઈ જાય છે માર્કેટની અંદર, અને જો સીધો સીધો ડાયરેક્ટ જો વેપારી ખરીદે તો પણ આપણે બહુ ફાયદો થાય અને ખેડૂતને લાભ થાય અને એમાં સરકારશ્રીને પણ લાભ થાય એવું મારું કહેવાનું છે. જ્યારે કેટલાક ખેડૂતો સરકારના નિર્ણયથી સહમત નથી અને સરકાર દ્વારા લેવામાં આવી રહેલા આ નિર્ણયને સારો તો માને છે, પરંતુ ખેડૂતો માટે સરકારનો આ નિર્ણય આગામી સમયમાં લોલીપોપ સમાન સાબિત થશે તેવું પણ માની રહ્યા છે. સાહેબ, મોદી સાહેબ જે ખેડૂત બદલે કાયદો લાવ્યો છે એ વ્યવસ્થિત, ખેડૂતનો પાક ગમે તે જગ્યાએ વેચી કે બરાબર છે, પણ જે ખેડૂતને પાકતું હોય જગ્યાએ માર્કેટ હોય એ ખેડૂત બદલે તો મહત્ત્વનું છે. પછી ખેડૂત ધારે, અમારે આ સાલ લોકડાઉન આવ્યું એટલે અમારે થોડી તડબૂદને ટેટી વાઈ હતી સાહેબ, એટલે રસ્તા ઉપર જતા હતા ટ્રેક્ટરો લઈને, પોલીસે બહુ અમને ખેડૂતને હેરાન કર્યા. તો એક મુદ્દો ખેડૂતને સરકારને આ મારી ખેડૂત તરીકે નમ્ર વિનંતી છે કે આ પોલીસને હેરાન ના કરે, એ અમારા ખેડૂતને આવા કાયદા લાવતા હોય તો ખેડૂતને બદલે એ થોડું કહેવું જોઈએ ને પોલીસને, અને સરકારને એવું પણ એવું જોવે કે ભાવ એવા જો ખેડૂતને પોહાતા હોય એવું ખેડૂતને વ્યવસ્થા કરી આલતા હોય તો સાહેબ ટેકાનો ભાવ કર્યો તો રીતછેનો ખેડૂતનો ઘેર બેઠીને વેપારી કયો નથી લઈ કહેતો, ખેડૂતને અહીંથી ટ્રેક્ટર લઈને 20 કે 15 કિલોમીટર દૂર લઈ જાઓ તો ખેડૂતને ઘેર વેપારી કયો ન થાય ગયા, તોય સાહેબ ખરીદી કરી કહે શકે વેપારીએ કહેવાય, અને ખેડૂતને ગમે તે જગ્યાએ વેચી કે એનો કોઈ અફસોસ નથી, પણ ખેડૂત બદલે લોલીપોપ સરકાર આલે એ પણ મહત્વનું છે, અને હું ખેડૂત છું સાહેબ 1994માં. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકાના કંસારી ગામમાં વરસાદ બંધ થયા બાદ પણ ખેતરોમાં નથી સુકાયા પાણી, સ્થાનિક ખેડૂતો રવિ સિઝનના વાવેતરને લઈ ચિંતિત. બનાસ ડેરીની ચૂંટણીનું ફૂંકાયું બ્યુગલ, આગામી 19 ઓક્ટોબરના નવા ચેરમેન માટે યોજાશે ચૂંટણી. અને લાખણી તાલુકાના ગેળા ગામમાં લાકડાના બે નમૂન ટ્રેક્ટર બનાવતા દિનેશભાઈ, પ્રધાનમંત્રીના આહવાન બાદ દિનેશભાઈના રમકડામાં આવી તેજી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો, આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી.
મિટાવ, વાડ કરાવ. કોબ્રા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રી હરિદાસ મહારાજ જગતમાંથી ગૌ હત્યા નામનો કલંક દૂર થાય અને ગાયો દુધાળુ બને તે માટે દરરોજ 13 કલાક સુધી રામ નામ જપ કરી 1008 દિવસ સુધી જપ યજ્ઞ કરી રહ્યા છે ત્યારે આપણે પણ તેમાં સહભાગી બની કૃતજ્ઞ થઈએ. તમારી પાસે બે હાથ જોડી એક યાચના કરું છું કે મને દક્ષિણામાં રામ નામ રૂપી ધન આપો. રામ 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 રામ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેતરોમાં 2 મહિનાથી પાણી ભરાયેલું પડ્યું છે. ડીસા તાલુકાના કંસારી ગામમાં પણ પાણી ભરાઈ જતાં મોટાભાગના ખેતરો બેટ બની ગયા છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને લાખોનું નુકસાન વેઠી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને અગાઉ થયેલા વરસાદના પગલે અનેક વિસ્તારો હજુ પણ બેટ બની ગયા છે. વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આજે 10 દિવસ બાદ પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો ગામમાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતોની આ પરિસ્થિતિ આજની નથી, છેલ્લા 5 વર્ષથી આજ રીતે અહીંના ખેડૂતો દર ચોમાસામાં નુકસાન સહન કરી રહ્યા છે. અહીંના ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલા મગફળી, બાજરી, તલ સહિતના વાવેતરમાં પાણી ભરાઈ જવાના લીધે નષ્ટ થઈ ગયા છે. પાક નુકસાનના કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે. કારણ કે અહીંના મોટાભાગના ખેતરો પાણીના વહેણમાં આવેલા છે, જેના કારણે દર વર્ષે અહીંના ખેતરોની આજ હાલત થાય છે. આ વખતે પણ ડીસા તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે, પરંતુ આટલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હલો સાહેબ, આ ચોમાસું ચાલુ થયું એના પછી આ પાણી સીપાતું નથી અને રોડ બ્લોક છે અને આ ખેતરમાં પાણી ભરાયેલું રહે છે, એટલે અમારે પાકમાં કોઈ ભલેવાર નથી. પાક બધું આ પાણી ભરાય 12 મહિને 2 વર્ષ આવેલું પાણી, એટલે આ કલ્પતમાં જાય બુરણમાં. હજી કેટલા દિવસ પાણી ભરાય? હજી કોઈ સાહેબ શક્યતા નથી. 2 વર્ષ 2 મહિના એવું આ સીપાતું જ નથી. ચોમાસું શિયાળું બંને ચોમાસું શિયાળું બે સિઝન, ઉનાળે થોડા ઘણું મળે તો ઉનાળાનું ફેલ થાય. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે? પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું કહો. એવું છે ભાઈ, મજૂરી કરે છે, પાવડાની મજૂરી કરીને પેટ ભરા. ખેતરમાં કોઈ કશું પાકતું નથી. જે આવી છે આ સાલે બહુ વરસાદ થવાથી બરાબર 8 થી 9 વીઘે જગ્યા છે. અમે એની અંદર મગફળીનું, તલનું, બાજરીનું બધી વાવેતર કર્યું હતું. આના ખર્ચો કર્યો હતો એમાં, અમને મગફળી વાવીને બધું વાવ્યું. એની અંદર હવે આ પાણીથી બધું ભરાઈ ગયું છે. આ હાલત અમારી અંદર 2015 વખતની છે, 5 વર્ષ થઈ ગયા છે. કોઈ નાળો છે પણ નાળા અંદર પાણીનો નિકાલ થયો નથી બરાબર. ગમે એ સરકારને કહે, ગમે એ રસ્તો કરીને આ પાણીનો નિકાલ કરે, હાલ કરે,
તો અમારે નીકળે ગુજરાન સારી રીતે ચલાવી શકીએ, નકર અમારે નીકળે બહાર જવું પડે છે, મજૂરી કરીએ છીએ, સતું ખેતર છે અમારી 8-9 વીઘા, પણ અમારે નીકળે પોસ પશુ રાખવા હોય તો પૈસાની વીક છે બરાબર, અમારે વીજ જણની હોજવણ છે, અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું, બહાર તો કેટલા દિવસ આ ધંધો કરવા નીકળે, કાળી મજૂરી કરીને અમે આ પેટ ભરી રહ્યા છીએ. આ લગભગ આની 20-25 ખેડૂતોની આવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એવી છે કે પાણીમાં અમારે દર વર્ષે આ ચોમાસે પાણી ભરાઈ જાય છે, ઘૂંટણ સમા પાણી ભરાઈને પડ્યા રહે છે, અને અમારે આવવા જવાનો કોઈ રસ્તો નથી. ઘેરે કોઈ કુટુંબીજન, અમારે એક બેબી બીમાર છે, એને દવાખાને લઈ જવી લાવી એ બી અમારે તકલીફની વાત, તકલીફમાં છીએ, અને એને ઉપાડીને લાવી લઈ જવી પડે છે, અને કોઈ બી સાધન બીજું અમારે જતું જ નથી, સમજો ને, ગોઠણ સમા પાણી ભરેલા એટલે સાધન બી અમારે બહાર બીજે મૂકીને આવવું પડે છે, અને એના માટે કોઈ પાણીના નિકાલ માટે કોઈ સારી વ્યવસ્થા કરો એવી ચાહું છું. કંસારી ગામના મોટાભાગના ખેતરોમાં અત્યારે પણ 2-4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. ભારે વરસાદના કારણે છેલ્લા 2 મહિનાથી પાણી ભરાયેલું હોવાના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. હજુ પણ આગામી 2 મહિના સુધી પાણી સુકાય તેમ લાગતું ન હોવાના લીધે શિયાળુ પાકને ખેડૂતો લઈ શકે તેવી સ્થિતિ અત્યારે તો દેખાતી નથી. ત્યારે ખેડૂતોને એક નહીં પણ 2 સીઝન નિષ્ફળ ગઈ છે. વારંવાર નુકસાન થતાં ખેડૂતો પોતાની જમીન હોવા છતાં પણ અન્ય જગ્યાએ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં એક જ પરિવારના લીધે આસપાસના 22 પરિવારો તોબા પુકારી ઉઠ્યા છે. અહીં રહેતા પરિવાર ઉપર વારંવાર પોલીસ ફરિયાદ કરતા આ એક પરિવાર સામે આજે 22 પરિવારોએ અવાજ ઉઠાવી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ન્યાય માટે અરજી આપી છે. કહેવાય છે કે પાડોશી ભગવાન બરાબર હોય છે, પરંતુ ઘણીવાર આ કહેવત ખોટી પણ સાબિત થતી હોય છે. ત્યારે ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં રહેતો એક સિંધી પરિવાર આસપાસના 22 પરિવારો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે, અને તેના લીધે આ વિસ્તારના 22 પરિવારો ત્રાસી ગયા છે. વારંવાર કોઈને કોઈ કારણોસર આ વિસ્તારના લોકો સાથે તકરાર ઉપર ઉતરીને પોલીસ ફરિયાદ કરતા પરિવારની વિરુદ્ધમાં આજે આ વિસ્તારમાં 22 પરિવારો એકસાથે આગળ આવી નારણદાસ મિરચુમલ સિંધી પરિવાર સામે વારંવાર ખોટી ફરિયાદો આપવા બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં અરજી કરી છે, અને આ પરિવારના માનસિક ત્રાસથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અમે સિંધી કોલોનીમાં 10-12 ઘરના છીએ, એની અંદર અમારે એક ભાડિયાત બેન આવ્યા છે, એમનાથી અમને બહુ જ ત્રાસ છે. અમારા રોડ સરકારે રોડ બનાવ્યો, સારા માટે જ બનાવ્યો, પણ જે પાણી ઢોળાય એના માટે ભાડિયાત બેન આવ્યા, વારંવાર બધા જોડે ઝઘડા કરી રહી છે. એટલે અમે બધી આ સિંધી કોલોનીની અંદર જે 15-20 મહિલાઓ છીએ દક્ષિણ પોલીસમાં જઈ અને અરજી આજે આપી આવીએ, તો અમારે એમ કે અમને જલ્દીને જલ્દી સરકાર અમને આના ઉપર કાર્યવાહી કરે એવી અમારી અપીલ. બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 45 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. હવે જિલ્લામાં રોકેટ ગતિ ઉપર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તેમજ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના હોટસ્પોટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકોની અવર જવર માટે સમયમર્યાદા ઉપર નિયંત્રણ મૂકી દેવામાં આવે તો નવાઈ નહીં. સીપુહેડની પાઇપલાઇનનું કામ ચાલુ હોવાના લીધે મુખ્ય નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ આગામી 24 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. તે અંગેનો અહેવાલ બીકે ન્યૂઝમાં પ્રસિદ્ધ થતાં થરાદ નગરપાલિકા તંત્ર દ્વારા પાણીની અછત ઊભી ન થાય તેને લઈને પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદ નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાં મૂકેલી પાણીની મોટરો ઊંડી ઉતારવામાં આવી તેમજ થરાદ નગરને પીવાનું પાણી મળી રહે તે માટે હાલ તો નગરપાલિકા તંત્ર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાં મૂકેલી પાણીની મોટરો ઊંડી ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. થરાદનગરને પાણીની સમસ્યા ન સર્જાય તેના માટે નગરપાલિકા દ્વારા 2 બોરો ચાલુ કરવામાં આવ્યા છે, તેમજ 10 પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ અને પ્રમુખ જાનકીબેન ઓઝા દ્વારા પાલિકા તંત્રને આદેશ કરવામાં આવ્યો હતો કે થરાદમાં પાણીની સમસ્યા ન સર્જાય તેના માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નર્મદા કેનાલની સૂચના મુજબ નર્મદા કેનાલના અંદર પાણીનો પ્રવાહ ઘટી જવાથી મોટરોનું લેવલ ઘટી ગયેલ હોય પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીના આદેશ મુજબ મોટરો અંદર ઊંડી ઉતારવાની કામગીરી ચાલુ છે હાલમાં, અને થરાદ છીટીને લગભગ પાણીની કોઈ તકલીફ નહીં પડે, અને 2 બોર પણ ચાલુ કરેલ છે અને ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખેલા છે. ધાનેરા તાલુકાના કિંમત ગામમાં દાગીના ધોઈ આપનાર પ્રપ્રાંતિય ઈસમને ગ્રામજનોએ પેટ ભરીને મેથી પાક આપ્યો છે.
માર ખાતા ઈસમોનો વિડીયો વાયરલ થતાં અલધાનેરા સહિતના આસપાસના ગ્રામજનો આ વિડીયોની મજા માણી રહ્યા છે. અવારનવાર બનતી ઘટનામાં કોઈકવાર કોઈ છેતરાઈ જાય છે તો ક્યાંક આવા ઈસમો પકડાઈ પણ જાય છે. ધાનેરા તાલુકાના ખિમત ગામની અંદર પરપ્રાંતીય ઈસમ સોના ચાંદીના દાગીના ધોઈ આપવાના બહાને આવ્યો હતો. ઘરમાં મહિલાઓને એકલી જોઈ પોતાની તરકીબના આધારે ઘરમાં પડેલા દાગીના ધોઈ આપવા માટે મંગાવતા હોય છે અને ઘરમાલિકની નજર ચૂકવી એટલામાં દાગીના બદલી નકલી દાગીના મૂકવા કે પછી કોઈ કેમિકલ નાખી દાગીનાને ગાળી નાખતા હોય છે. આ જ રીતે ખિમત ગામની શેરીઓમાં પણ આ હિન્દીભાષી ઈસમ ફરતો હતો. જોકે ગામના લોકોને આ ઈસમની કરતૂતો વિશે જાણ થતાં તેને ઘરમાં જ માર માર્યો હતો. આ મામલે પાથાવાડા પોલીસને જાણ કરતાં પાથાવાડા પોલીસે આ ઈસમ સામે કાર્યવાહી કરી છે. જોકે આવા ઈસમોથી ખાસ કરીને મહિલાઓએ બચવાની જરૂર છે. ધાનેરા તાલુકાના ખિમત ગામના લોકો તો છેતરપિંડીથી બચી ગયા છે, પણ ધ્યાન નહીં રાખો તો તમારા સાથે પણ આ પ્રકારનો બનાવ બની શકે તેમ છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની જાહેરાત કરી છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ રહી છે. બનાસ ડેરી 3.5 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર 1 ડેરી છે અને આ ડેરી વર્ષે 9000 કરોડનું ટર્નઓવર ધરાવે છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ રહી છે. 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રાખવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 1 ઓક્ટોબરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર થશે. 8 ઓક્ટોબરે ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોબરે ઉમેદવારોને પ્રતિક ફાળવણી પણ કરાશે. 19 ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે. 20 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. ચૂંટણી અધિકારી એબી બાબીએ બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત સત્તાવાર કરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને લાખણી તાલુકાના ગળા ગામમાં લાકડાના બે નમૂન ટ્રેક્ટર બનાવતા દિનેશભાઈ, પ્રધાનમંત્રીના આહવાન બાદ દિનેશભાઈના રમકડામાં આવી તેજી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હોમ ડિલિવરી ડ્રાયફ્રૂટ ખરીદવા માટેનું એકમાત્ર સ્થળ એટલે રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ. અમારે ત્યાં ઉચ્ચ ગુણવત્તા વાળા દરેક ગ્રેડના કાજુ, મામરા, સરોરા અને સાદી બદામ, રોસ્ટેડ અને સાદા પિસ્તા, ચીલી તથા ફોલેલા અખરોટ અને ચમન તથા રશિયન કિસમિસ જેવા દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ વ્યાજબી ભાવે મળશે. દરેક આઈટમ 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે. રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ, લચ્છાજીની ચાલી, ડીસા. મોબાઈલ નંબર 8200401271 અને 97142878506. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. એમએસસી સીએ એન્ડ આઈટી એમસીએ એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully wifi campus, foreign university sathe MOU dwara videshma abhyas nita. Tremendous opportunities under digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hem Chandracharya Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન
डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़िया, हाईली क्वालिफाइड एनेस्थेटिस्ट, नर्सिस अने फिजियोथेरापिस्ट आपने श्रेष्ठ मार्गदर्शन आपवा माटे समर्पित छे। हवे बीमारी नी मफत सारवार, बीमार हवे नहीं रहे लाचार। आयुष्मान भारत योजना द्वारा फ्रेक्चर, घूटन तथा थापाना सांधा बदलवानी मफत सारवार। थर्ड विश्वास ऑर्थोपेडिक हॉस्पिटल, रिलायंस पेट्रोल पंप नी सामे, हाईवे डीसा। फोन नंबर 228-772-222। विराम बाद फरी एक बार आपनु स्वागत छे। वधु समाचारों मा भारतना लोकलाडीला वडाप्रधान नरेन्द्र भाई मोदीना जन्मदिवस ने लई डीसा शहर भारतीय जनता पार्टी द्वारा आज डीसाना लालचाली विस्तार में श्रमजीवी लोकोने आँखोनुं निदान करी स्थळ पर जरूरियातमंदोने चश्मानुं वितरण करवामां आव्युं हतुं। आ उपरांत विद्यार्थीओने चोपड़ा अने पेननुं वितरण पण करवामां आव्युं हतुं। आ प्रसंगे गुजरात वेरहाउसिंग कोर्पोरेशनना चेरमेन मगनलाल माळी, त्यां डीसा शहर भाजप प्रमुख संजयभाई ब्रह्मभट्ट तेमज कार्यकरो मोटी संख्यामां उपस्थित रही सरकारनी कोरोनानी गाइडलाइन मुजब सोशियल डिस्टन्स तेमज मास्क साथे कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। દેશના પ્રધાનમંત્રીએ દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આપણા દેશી કલાકારોને આગળ આવવા માટે ગ્રામીણ સ્તર ઉપર લોકોને રમકડા બનાવવાનું આહવાન કર્યું છે। ત્યારે લાખણી તાલુકામાં આવેલા ગેડા ગામમાં રહેતા દિનેશભાઈ સુથારે પણ પ્રધાનમંત્રીના આહવાનને સ્વીકારી લીધું છે। આમ તો ગેડા ગામના દિનેશભાઈ સુથારને બચપનથી જ રમકડા બનાવવાનો શોખ હતો। સુથારી કામ શીખીને તેમણે રમકડા બનાવવાની શરૂઆત કરી હતી। શરૂઆતમાં કાચો માલ લાવીને લાકડામાંથી નાના રમકડા બનાવી ગેડા ખાતે આવેલા પ્રસિદ્ધ હનુમાનજીના મંદિર ઉપર વેચાણ માટે જતા હતા। શરૂઆતના વર્ષોમાં દર શનિવારે હનુમાનદાદાના મંદિર ઉપર દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા બેનમૂન રમકડા ખરીદી કરતા હતા। દિનેશભાઈ સુથાર લાકડાના રમકડામાં ટ્રેક્ટર બનાવતા શરૂઆતના સમયમાં દિવસના 4 કે 5 જ ટ્રેક્ટર વેચાતા હતા, પરંતુ અત્યારે દિવસના અંદાજિત 200થી પણ વધુ ટ્રેક્ટર વેચાઈ રહ્યા છે। ગામડામાં ઉછરેલા આવા કલાકારોને યોગ્ય પ્રોત્સાહન મળે તો આવા ગરીબ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની શકે તેમ છે। ત્યારે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહવાન બાદ દિનેશભાઈને આશા છે કે આગામી સમયમાં તેમના વ્યવસાયનું ભવિષ્ય સારું રહેશે। 3-4 વર્ષથી ચાલુ છે અમારા રમકડા બનાવવાના। હનુમાનદાદા ગયા, હનુમાનદાદા મંદિરે દર શનિવારે વસ્તી આવે ને જોવે ટ્રેક્ટર, પહેલાં ઓછા વેચતા હતા, 3-4-5-15 હવે 100 નંગ વેચાય છે। ને એ ટાઈમે અમે બનાવવા લાકડા ને લોખંડનું બંને વેચાણ હીટરમાં હાલા ને છૂટે કે હાલા છીએ ને હાલો હવે એવો વિકાસ છે કે નરેન્દ્ર સાહેબ મોદી ને આત્મનિર્ભર એવું છે, તો એના માટે અમારે નાના કારીગરો માટે કોઈ સહાય હોય તો આપે તો એવું અમારે વિકાસ વધારે થઈ શકે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એક વાર। જિલ્લામાં સક્રિય બનેલી હની ટ્રેપ ઉપર ફસાયો ગાળિયો, પાલનપુરમાં દાખલ થયેલી ફરિયાદ બાદ 4 આરોપીની જિલ્લા એસઓજીએ કરી ધરપકડ। ડીસા તાલુકાના કંસારી ગામમાં વરસાદ બંધ થયા બાદ પણ ખેતરોમાં નથી સુકાયા પાણી, સ્થાનિક ખેડૂતો રવિ સિઝનના વાવેતરને લઈ ચિંતિત। બનાસ ડેરીની ચૂંટણીનું ફૂંકાયું બ્યુગલ, આગામી 19 ઓક્ટોબરના નવા ચેરમેન માટે યોજાશે ચૂંટણી। અને લાખણી તાલુકાના ગેડા ગામમાં લાકડાના બેનમૂન ટ્રેક્ટર બનાવતા દિનેશભાઈ, પ્રધાનમંત્રીના આહવાન બાદ દિનેશભાઈના રમકડામાં આવી તેજી। તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।